अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुर्वे नमः

ગુરુદેવની આજ્ઞાથી આજે આજ આજથી આપણે પૂજ્ય દેવચંદ્રજી મહારાજ સાહેબ કૃત અધ્યાત્મ ગીતા અને એના ઉપર પૂજ્ય કલાપુરશ્રી મહારાજ સાહેબનું જે વિવેચન છે એને આપણે આજથી પ્રારંભ કરીએ છીએ અને આપણે એ બંને મહાપુરુષોનો અને આપણા ઉપકારી ગુરુદેવનો આપણા ઉપર આશીર્વાદ મળશે અને એમની કૃપાથી આપણને એમના જે શબ્દો છે એ આપણા આત્માની અંદર પરિણામ પામી અને આપણા આત્માનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય ભાવના ભાવીએ છીએ આપણે અને અધ્યાત્મ ગીતા એટલે અધ્યાત્મનું ગીત આપણામાં પણ ગુંજી ઉઠે એવી કૃપા આપણા મહાપુરુષો ને આપણે ઈચ્છીએ માગીએ અને ઝીલી શકીએ ક્ષમતા પણ આપણને મહાપુરુષ આ પુસ્તક ને કદાચ પીડીએફ હશે કદાચ બધાની પાસે ન હોય તો ખાલી સાંભળજો તમે બતાવશો કઈ પીડીએફ વાપરી રહ્યા છે

So, uh, I would say, okay, let's just focus more on what uh, uh, Puja Girishpa is doing uh, and saying and uh, concentrate on that rather than try to uh, read it from the book at the same time. And yeah. cheta, if you want, then th this is how you'll have to coordinate. Mm -hmm. Let's do that. Uh, Satkar.

આપણા ઉપર મહાન ઉપકાર કરીને આપી રહ્યા છે અનંત ઉપકારી શ્રી વિતરાગ પરમાત્માની પુણ્ય પ્રસાદી રૂપ અધ્યાત્મ જ્ઞાન એ તો સાગરના નીર જેટલું ઊંડું છે આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા જીવોનું ગજું નથી કે એમાં ડૂબકી મારી અણમોળ રત્નો હાથ કરી લઈએ આ હંમેશા લાગ્યું છે હંમેશને માટે આ અંદર હૃદયની અંદર આ થયા કરે કે જો આપણા આવી આવા મહાપુરુષે આપણા ઉપર ઉપકાર ન કર્યો હોત અને પરમાત્માની વાણીને આપણે સમજી શકીએ એ કક્ષાએ ના મૂકી હોત તો હું નથી ધારતો કે આપણને એ વાણીનું રહસ્ય એક ટકો પણ આપણને સમજાય અને જુઓ તો ખરા કે માત્ર સુડતાલીસ શ્લોકોમાં બે શ્લોક સહિત ઓગણપચાસ શ્લોકોમાં અધ્યાત્મ જ્ઞાનને ને ગૂંથી પૂછ્યું દેવચંદ્રજી મહારાજ સાહેબ અધ્યાત્મિક ગીતા આપણા માટે વારસામાં આપતા ગયા છે એ આપણું પરમ શબ્દ ભાગ્ય છે જો આ ન લાગે આપણને તો આમાં જે વાત જે દેવચંદ્ર મહારાજ સાહેબ કરે છે અને પછી એના ઉપરથી જે કલાપુરસરી દાદા જે આપણને સમજાવે છે એનું એક અંશ માત્ર પણ આપણને પરિણામ નહીં પામે તો સર્વપ્રથમ તો આપણા આપણા દિલની અંદર આપણા હૃદયની અંદર એક જબરજસ્ત અહોભાવ બહુમાન હોવું જોઈએ એક વખત આ કદાચ વાત તમને કરી બી હશે મેં એક વખત રત્નસુંદર મહારાજ સાહેબે કલાપુરશ્રી મહારાજ સાહેબને પૂછ્યું કે તમને આટલો બધો ભગવાન પ્રત્યેનો જે અહોભાવ અને જાણે કે તમે પરમાત્માને તમારા હૃદયની અંદર બિરાજમાન કરી અને એમનો અનુભવ જે કરો છો અમને કેમ નથી થતો આ પ્રશ્ન આપણને થાય મહાપુરુષો આટલો બધો પોતાના હૃદયની અંદર અનુભવ કરી શકે છે અને આપણને કેમ એ કંશ માત્ર નથી થતો અનુભવની વાત એટલે કે પરમાત્મા જે કંઈ આપણને કહે છે એ આપણને હૃદય સુધી પહોંચે છે ખરા ત્યારે જવાબ આપ્યો મારા ઘણા ખબર જવાબ છતાં હું ફરી વાર કહું છું કે જેટલો બહુમાન અને અહોભાવ તમને પરમાત્મા પ્રત્યે આવે એટલા પ્રમાણમાં પ્રભુનો અનુગ્રહ પ્રભુની કૃપાનો અનુભવ તમને થશે તો શું શું છે છે કે પરમાત્મા પ્રત્યે જે જાતનો અહોભાવ બહુમાન હોવું જોઈએ અને એને માટે ગુરુ ભગવંતો પ્રત્યે કે જે ગુરુ ભગવંતો પરમાત્માને પૂર્ણપણે સમર્પિત છે એવા ગુરુ ભગવંતો પ્રત્યે જો આપણને અહોભાવ બહુમાન જ્યાં સુધી હૃદયથી નથી આવતું ત્યાં સુધી એમની વાણી આપણા સુધી પહોંચી શકે નહીં આપણા હૃદયને સ્પર્શી પણ ન શકે ક્યાં કારણ કે ત્યાં બુદ્ધિ આપણને ત્યાં નડે છે બુદ્ધિનું એક મોટું ત્યાં વિઘ્ન છે એક મોટો પડદો છે એક મોટો અંદર વિરોધ અવરોધ છે અને એને કારણે આ બહુમાન અહભાવ આપણને આવતો નથી તમે બુદ્ધિને બાજુ પર મૂકી દો અને કેવળ હૃદયથી વિચારો જો વિચારી શકતા હો તો તમને અભાવ આવશે બહુમાન આવશે અને પછી તમને એનો અનુભવ થશે જો

એ પરમાત્માની કૃપા છે કેમ કે પરમાત્માએ જયારે એમ કીધું કે આ સર્વ સર્વજીવો સુખને પામે એમાં પછી એમ ના કીધું કે મારા શાસનમાં હોય એ સુખને પામે અથવા તો મને જે માને એ સુખને પામે અથવા તો હું જેમ કહું એમ કરે જ તો સુખને પામે એવું કાંઈ એમને અંદર ઓપ્શન્સ નથી મૂક્યા એમને તેમ કીધું કે જગતના સર્વ જીવો સભી જીવો કરું શાસન રસી બધા જીવો સુખ ને પામો એમાં આપણો નંબર લાગી ગયો ભૂલે ચૂક્યો એ આપણું અને એ જે સમજાય એને મોટું સદભાગ્ય કીધું યો આધ્યાત્મક ગીતાના એક એક શ્લોકમાં અદ્ભુત રહસ્યભર્યું છે ઉપલગ નજરે વાંચન કરવા માત્રથી જ એનો રસાસ્વાદ માણી નહીં શકાય આ એક એક વાક્ય છે ને એક એક વાક્ય રાધર એ બહુ અગત્યના છે આપણે કઈ રીતે આને વાંચવું છે કઈ રીતે આને અભ્યાસ કરવો છે કઈ રીતે આનો સ્વાધ્યાય કરવો છે કઈ રીતે આપણે એને ઘૂંટવું છે પણ ઊંડાણમાં જવું પડે સાહેબજી કે છે એમ લંબાઈ પહોળાઈ છે આપણી પાસે બધા અનુષ્ઠાનોની અને બધા સ્વાધ્યાયોની લંબાઈ પહોળાઈ છે પણ ઊંડાણ નથી અને ઊંડાણ આવે આપણને અનુપ્રેક્ષાથી બરાબર આપણી અનુપ્રેક્ષા ક્યાં સુધી ચાલે છે ઘણા બધા કહે છે કે અમે અનુપ્રેક્ષા કરવા બેસીએ છીએ તો એક એક લાઈન એક લીટી એક વાક્ય અને દેટ સેટ ફિનિશ નથી મોર આગળ જઈ શકતા જ નથી અનુપ્રેક્ષામાં તો કેમ જવાય અનુપ્રેક્ષામાં અનુનો અર્થ જે છે ની પાછળ એની પાછળ પડી જાઓ તમે હું એ અર્થ કરું છું તમે જે વિષય લ્યો તમે આત્માની પાછળ પડી જાઓ આત્માને પામવા માટે તમે જે કંઈ જરૂરી હોય એની પાછળ પડી જાઓ આપણે જ્યારે પહેલાં એમ કહેવાતો તો કે ઊંધું ગાલીને તમે અભ્યાસ કરો પછી આજુબાજુ કોઈ શું થઈ રહ્યું છે એનું તમને કાંઈ માન ના હોવું જોઈએ આપણે ત્યાં ગોખવાની પદ્ધતિ છે સૂત્રોને તમે ખ્યાલ છે તે એટલે સુધી કે પંડિતજી અમારે ત્યાં આવેલા ત્યારે સવારના કંઈક વાંચતા હતા તે વાંચતી વખતે પણ એમની જે જૂની જે ગોખવાની પદ્ધતિ હતી જ રીતે વાંચતા હતા તમને ખબર છે ત્યાં જૂના જમાનામાં બ્રાહ્મણો જે આશ્રમો હતા ને ગુરુકુળો એમાં જે ભણવા માટે મૂકે જનો જનો આપે ને પછી મૂકે એને અને એ વખતે એને માથું મુંડાવે પણ એ ચોટી રાખે એ લોકો ખબર છે એ ચોટી શના માટે રાખે આ ભણવા જાય ને ત્યારે જો ગોખવાનું હોય ને તો એ જેમ બેઠા હોય ને પાછળ ભીતમાં ખીલી હોય એ ખીલી સાથે ચોટીને દોરીથી બાંધે અને પછી આમ ગોખવાનું હોય તો ઊંઘ ઊંઘ આવી જાય કે એવું ઝોકું આવી જાય ને તો આમ ખેંચાય વાળ ખેચાય જાગી જાય એટલે એમ કહેવત પડી કે ચોટી બાંધીને અભ્યાસ કરતા સમજાણો એમ કરીએ છીએ આપણે આપણો સ્વાધ્યાય કે અનુપ્રેક્ષા કે કોઈ પણ ધર્મગ્રંથની વાંચના આપણને મળી હોય એને એ રીતે આપણે એની અનુપ્રેક્ષા કરીએ છીએ ચોટી બાંધીને

તો હવે કલાપુર શ્રી કહેતા હું એમની પાલીતાણી ની વાંચનામાં કીધું છે કે તમે એમ કે અહીંયા વાંચનામાં આવો અને ઊંઘો એનું મને વાંધો નથી પણ બીજું કંઈ નહીં કરવાનું ઘણા ત્યાં આવીને સમાયક લે કરે આ કરે તે કરે વાતો કરે એ બીજું કંઈ નહીં કરવાનું ભલે ઊંઘો તમે એટલીસ્ટ બે ચાર શબ્દો તો કાને પડશે અને સેમ થિંગ લલુજી મહારાજ કે એમને કોઈ પ્રશ્ન કર્યો કે આ બધી ગામડાની બધી બહેનો આવે છે એ તો ભણી લીધું છે નહીં કંઈ અને તમે આ બોલો છો બધું એ તો એમ કંઈ સમજાય જ પણ નહીં તો એમનો જવાબ હતો કે એ ભલે એને કંઈ ન સમજાય પણ એ આવે છે ને એની શ્રદ્ધા બોલે છે અને શ્રદ્ધાથી આવે છે અને આ જે વચનો અહીંયાથી બોલાય છે એના બે ચાર શબ્દો પણ એમના કાનમાં પડે પણ એ શ્રદ્ધાથી એક સ્વીકારેલા એ શબ્દો એમને પરિણામ પામશે તો કે બહુ તમારી અક્કલ હુશિયારી કે ભણતરની જરૂર નથી તમને શ્રદ્ધા હોવી જોઈએ કે આ પરમાત્માની વાણી છે આ ગુરુદેવની વાણી છે અને મારું કલ્યાણ કરશે જ તો કલ્યાણ કરે અને તમને જેટલી શંકા હશે એટલા પ્રમાણમાં એનું પરિણમન પણ એટલું જ કાચું રહેશે જેમ કુશળ શાસ્ત્રી દૂધમાંથી બાસુંદી તૈયાર કરી આપે અને આપણે એનો આસ્વાદ માણીએ છીએ તેવી જ રીતે આવા ગંભીર અને આત્માને ઉપકારક જ્ઞાનનો રસાસ્વાદ પૂજ્ય પ્રન્યાસી શ્રી કલાપૂર્ણ વિજયજી માણસ સાહેબ એ વખતે આમ જે લખ્યું ત્યારે પછી ત્યારબાદ હાલ પૂજ્ય આચાર્ય શ્રી વિજય કલાપણ આ વિવેચન દ્વારા કરાવી રહ્યા છે સૌ પ્રથમ આ પુસ્તકના પ્રારંભમાં આપેલા અધ્યાત્મ રહસ્ય ત્યાર પછી અધ્યાત્મ ગીતા સાર એક ધ્યાનથી વાંચી લઈએ અને પછી જ્યારે અધ્યાત્મ ગીતાના વાંચનમાં ઓતપ્રોત બની બનીએ છીએ ત્યારે અધ્યાત્મ જ્ઞાનનો દિવ્ય રસાસ્વાદ અને આનંદ માણી શકાય છે ભાષા જૂની છે પણ અતિ મધુર છે વારંવાર વાંચન મનન કરીએ છતાં કંટાળો નથી આવતો પરંતુ દર વાંચન અને મનન પછી નવા ને નવા અદ્ભુત રહસ્યો સમજવા મળે છે આ જેને અનુભવ કર્યો એને ખબર પડે સ્વાનુભવે સમજાય તેવી આ વિશિષ્ટ જ્ઞાન પ્રસાદિત સૌ કોઈ જિજ્ઞાસુ વાંચક આ વાતનો સાક્ષાત્કાર કરે એવી અમારી નમ્ર પ્રાર્થના છે જ્ઞાની પુરુષોએ અધ્યાત્મ જ્ઞાનની મહત્તા બતાવતા કહ્યું છે બહુ કોડીયો વર્ષે ખપે બહુ ક્રોડિયો વર્ષે ખપે કર્મ અજ્ઞાને જે અજ્ઞાનીને જે કર્મ ખપાવતા કરોડોના કરોડો વર્ષો લાગે જ્ઞાની શ્વાસોચ્છવાસમાં કર્મ ખપાવે તે આત્મજ્ઞાને એક શ્વાસ લઈ અને મૂકે એમાં જેટલા કર્મ ખપાવે એટલા એના કરોડો ને કરોડો કર્મો ખપતા એને બહાર ના લાગે અને આપણને કરોડો વર્ષ લાગે એક કર્મ ખપાવતા શું કે છે જેમ જેમ અત્યાત્મ જ્ઞાનનો વિકાસ થતો જાય છે તેમ તેમ કર્મોનો વિનાશ જલ્દી ને જલ્દી થતો જાય છે અને પરમ આનંદ તથા દિવ્ય સુખનો પ્રત્યક્ષ અનુભવ પણ થતો જાય છે સુખ અને આનંદનો અનુભવ કરવા માટે પણ કર્મથી હળવા ન બનાય ત્યાં સુધી એ પણ થતો નથી એની સ્પર્શના પણ નથી વિતરાગ પ્રભુની આ અણમોલ જ્ઞાન પ્રસાદી રૂપ વિમાનમાં પ્રવેશ મેળવી લઈએ એટલે અનંત સુખમાં મોક્ષમાં જલ્દી પહોંચી અનંત સિદ્ધ ભગવંતોનો મેળાપ થઈ જાય એ શું મહાનમાં મહાન લાભ નથી મૂળમાં આ લાભ દેખાવો જોઈએ લાભ નહીં દેખાય ત્યાં સુધી એમાં રસ નહીં પડે રસ નહીં આવે તો રુચિ નહીં થાય રુચિ નહી થાય તો એમાં આપણને કંટાળો આવશે ઊંઘ જ આવશે વૈદ્યરાજો કહે છે કે બદામ પાક આપણા મગજને પુષ્ટિ આપે છે બદામ ખાવ બધા એ જ રીતે આ અધ્યાત્મ જ્ઞાનરૂપ બદામ પાક આપણા આત્માને અખૂટ પુષ્ટિ આપે તેવો છે મોક્ષપુરીના રાજમાર્ગ પર દોડતું મૂકી કરી મૂકે એવું અદ્ભુત બળપ્રદ છે અનંત સિદ્ધ ભગવંતો સાથે મેળાપ કરાવીએ શાશ્વત સુખના ભોગતા બનાવી દે તેવું છે પણ આજે મોક્ષમાં જેવું છે કોને મોક્ષની વાતો કરવી છે જવું નથી હમણાં કોઈ આવીને કહે કે હું તમને લઈ જાઉં મોક્ષમાં તો મને લાગે છે કે બહુ તકલીફ પડે આપણને મૂકીને જવામાં એકાદ લોટરી ખરીદી પંદર વીસ લાખનું પ્રથમ ઇનામ મેળવી લક્ષાધિપતિ થવાના આપણા કોળ પરિપૂર્ણ થઈ શકે કે કેમ એ પ્રશ્ન જ છે પણ આ અધ્યાત્મ જ્ઞાનરૂપ લોટરીને આપણે હૃદયસ્થ કરી લઈએ તો એના ઉત્કૃષ્ટ ઇનામરૂપ મોક્ષ મેળવવાના કોડ તો અવશ્ય અવશ્ય પરિપૂર્ણ થવાના જ છે એમાં જરાય શંકાને સ્થાન નથી બોલો એવું લાગે છે આપણને રત્ન કદમાં નાનું હોય છે પણ કિંમતમાં એ ખૂબ જ મૂલ્યવાન હોય છે આ નાનકડી પુસ્તિકા પણ તત્વ જિજ્ઞાસુઓ માટે તો મહામૂલ્યવાન જ બની રહેવાની છે પૂજ્ય પન્યાસી મહારાજ એટલે કે પૂજ્ય આચાર્યશ્રી પોતે આ વિષયના ઊંડા અભ્યાસી અને અનુભવી છે છે અભ્યાસી એમ નહીં પોતે અનુભવ કર્યો છે કલાકશ્રી મહારાજ સાહેબે પોતે અનુભવ કર્યો છે એમની કલમે સંસ્કાર પામેલી આ પુસ્તિકા ભવ્ય આત્માઓના અંતરને અજવાળી આત્મશ્રીના પરમપંથે ચડાવી અપૂર્વ પરિણા અને બળ પ્રદાન કરી શકશે આવું લાગવું જોઈએ પંડાજી મહારાજના મહારાજ સાહેબના આ મહામુલા પ્રગટ કરવાનું મહાન સદભાગ્ય અમને પ્રાપ્ત થયું છે માટે પરમ આનંદનો વિષય છે એમના સૌ પ્રથમ પુસ્તક તત્વજ્ઞાન પ્રવેશિકાને ખૂબ જ સુંદર સફળતા પ્રાપ્ત થઈ આ તત્વજ્ઞાન પ્રવેશિકા એ બહુ મહત્વનો ભાગ ભજવે છે આપણા અહીંયા તત્વજ્ઞાનના પાઠશાળામાં પૂજ્ય સુરંદ્રાબેન એવી રીતે કચ્છમાં હતાસ્ટ્રી ખબર હશે અને એમને પસ્તીમાંથી પસ્તીમાંથી તત્વજ્ઞાન પ્રવેશિકા આ પુસ્તક ઉપર એનું અ ઓર પૂઠું બી ફાટી ગયું હતું એવું એમને મળ્યું અને વાંચ્યું એમણે અને એમને એટલું બધો અહોભાવ આવ્યો અને પછી વિચારે છે કે કોણે લખ્યું છે તો વિચાર કરતાં કરતાં ખબર અહીં તપાસ કરતા કરતાં ખબર પડી કે આ કલાપણસુર દાદાએ લખેલું છે એટલે એની શોધ કરી કચ્છમાં હતા એટલે અને શોધ કરીને પહોંચ્યા

તેના માટે મને કંઈક આધાર રૂપ કંઈક પુસ્તક જોઈએ છે તો આ પુસ્તક લાગે છે કે કદાચ કામમાં આવે મને તો કલાપુરસિંહ મહારાજ સાહેબ કહે કે ભલે અને પહેલો પાઠ એમને ત્યાં એમને આપ્યો એક પાઠ શરૂઆતનો તત્વજ્ઞાન પ્રવેશિકાનો પહેલો પાઠ ફાટેલા તૂટેલા પસ્તીમાંથી મળેલા એવા એક અમૂલ્ય એવા ગ્રંથનો પહેલો પાઠ એમને આપ્યો અને આખું પુસ્તક બેન કે આત્મસાત થઈ ગયું આ ગુરુદેવ આ એમનો પ્રભાવ આ એમની કૃપા પછી એમણે એ પુસ્તક એ પુસ્તક હજી અમારી પાસે છે કે બેન લી અને એના ઉપરથી બેને પોતે પુસ્તક લખ્યું તત્વજ્ઞાન ઉપરનું જે પુસ્તક લખ્યું નવ તત્વ અને બધા પાઠશાળા અહિયાં અમેરિકામાં બધા સેન્ટરોમાં એમણે બધાને આપ્યું અને એ પુસ્તક નો આધાર લઈ પહેલા ઓલા પુસ્તક નો આધાર લઈને અમે પાઠશાળા શરૂ કરેલી અમારા ક્લાસી શરૂ કર્યા હતા અહીંયા તત્વજ્ઞાન નવ તત્વ ના અને પછી આ તત્વજ્ઞાનનો સરળ પરિચય એ આવ્યું એટલે પછી બધાને આપ્યું અને પછી એના પરથી આગળ વધ્યા એ આ તત્વજ્ઞાન પ્રવેશિકા તો કલાપુરસિંહ મહારાજ સાહેબે આ પોતે લખ્યું એટલા માટે લખ્યું કે જ્યાં ચોમાસું જાય ચોમાસું રહે ત્યાં બધાને માટે આ ક્લાસ કરતા તત્વજ્ઞાનનો બધાને કહેતા નવ તત્વ તમારે અભ્યાસ કરવો જોઈએ બધાએ શ્રાવ માટે તો એમને થયું કે કોઈ એવું પુસ્તક તો છે નહીં કે જેના આધારે આ થઈ શકે એ પોતે લખી નાખ્યું બોલો કૃપા કરુણા એ નવત નો તો એટલો બધો પ્રચાર અને પ્રસાર થયો કે આજે હું ધારું છું ત્યાં સુધી લગભગ અમેરિકાના બધા સેન્ટરો કે બીજા પણ દેશોના સેન્ટરોમાં અને આપણે ત્યાં ભારતમાં પણ ઘણા બધા સેન્ટરોની આ પુસ્તકના આધારે ઘણા બધા નવતત્વના ક્લાસીસ શરૂ થઈ રહ્યા આ છે ખૂબ જ સુંદર સફળતા પ્રાપ્ત થઈ હકીકત છે એ જ રીતે કલ્યાણ મિત્ર સમા આ પુસ્તકને પણ ભવ્ય આત્માઓ સત્કારશે એમાં જરાય શંકા નથી ભવિષ્યમાં હજુ પણ ઉત્તમોત્તમ ગ્રંથરત્નોની પ્રસાદી આપણને પ્રાપ્ત થતી રહે એવો અંતરમાં લોભ જાગ્યો છે લોભ તો આ હોવો જોઈએ આપણને આપણને શ્રી નિરાશ નહીં જ કરે એવી દ્રઢ શ્રદ્ધા આપણે સૌ રાખીશું વિશેષમાં પૂજ્ય પ્રન્યા પ્રન્યાસ પ્રબળ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબે પૂજ્ય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજના સુશિષ્ય એટલે પન્યાજી ભગવંત અને પછી બીજા જે ભદ્રંકર વિજયજી હતા એ પહેલા એ વખતે પન્યાસજી હતા અને પછી આચાર્ય બન્યા એ સમુદાયના એટલે કે આપણા સાહેબજીના સમુદાયના આચાર્ય સાહેબ જે નવાણું વર્ષની ઉંમરે કાળધન પામ્યા હતા અને સાહેબજી લખે છે એક વખત એક જગ્યાએ કે એક વખત એ એક જ ગામમાં હતા એક જ ઉપાસમાં અને બપોરે એમ કે મને

શરમ આવ્યો હતો ઊભો થયો હું હા શું આ પ્રમાદ બોલો એવા અપરમત યોગી સ્વર થાય હમ પૂજ્ય બાપજી મહારાજના સુશ્રિષ્ય હાલમાં પૂજ્ય આચાર્ય શ્રી વિજય ભદ્રનકર સ્વરીજી સમગ્ર ગ્રંથને તપાસી યોગ્ય સૂચનો કરી એમણે આને એડિટિંગ કર્યું છે જે ઉમદા સહકાર આપ્યો છે તે બદલ કૃતજ્ઞ ભાવે તેમનો આભાર માનું છું નાનકડો બાળ જે રીતે વડીલની આંગળી પકડી ઈચ્છિત સ્થાને પગ પગલાં માંડતો જાય છે તે રીતે અધ્યાત્મ શાસ્ત્રના જ્ઞાતા ગુરુ મહારાજની આંગળી પકડી આપણે સૌએ એમની સાથે જ અદૃષ્ટ પણ શાશ્વત સુખના ધામરૂપ મોક્ષપુરી તરફ પગલાં માંડી વહેલી તકે પહોંચી જઈએ એવી ઉત્કૃષ્ટ અભિલાષા રાખીએ અને એ રીતે આ જે આવૃત્તિ અથવા તો આ પુસ્તકનું જેમણે પબ્લિકેશન પ્રકાશન કર્યું છે એમનો આ ડોક્ટર ઉમરશી પુનશી ડેઢિયાએ આ પ્રસ્તાવના રાખી છે અને એ જે આંગળી વાત કરી એમાં રાકેશભાઈને આ પુસ્તક જે મળ્યું એમાં આચાર્ય ભાગેશ્વરી ભાગેશ્વરી મહારાજ સાહેબે એમને આશીર્વાદ આપ્યા છે લખ્યું છે રાકેશભાઈ પૂજ્ય દેવચંદ્રજી મહારાજની અધ્યાત્મ ગીતાની આંગળીને પકડી અધ્યાત્મ રસનું પાન કરી અનુભૂતિનો આસ્વાદ માણો આવો ભાગ્યશ્વરી મહારાજ સાહેબે એમને આશીર્વાદ વચન મૂક્યા છે આ પુસ્તકની અંદર તો આપણે એમ સ્વીકારીએ આપણને આ પુસ્તક રાકેશભાઈ આપ્યું છે આપણને અભ્યાસ કરવા માટે એ અભ્યાસ કર્યા પછી આપણે એમને પાછું આપી દઈશું પણ આપણે એમના પુસ્તકનો અભ્યાસ કરતા પહેલા આપણે ભાગ્યેશ્વરી મહારાજ સાહેબનો આભાર માનીએ કે એમણે આપણને આ આશીર્વચન મોકલ્યા છે કે જે આપણા માટે પણ એટલા જ ફળે અને આપણને પણ એટલી સફળતા પ્રાપ્ત કરાવે એમને આ આશીષથી આપણે શરૂ કરીએ છીએ મહાપુરુષનો આશીર્વાદ આપણા ઉપર છે કામ એજ કામ કરે છે એજ કામ કરે છે કન્યાશ્રી ભગવાન આવી ગયા ભદ્રંકર સુરી ગુરુદેવશ્રી યુચંદ્રજી શ્રી દાદા અને બધાનો આશીર્વાદ આપણને કામ કરે છે આપણા માટે કામ કરે છે બરાબર હવે આજે આપણે કેટલું લગભગ પચાસ એક મિનિટ જેટલું કરશું આપણે હજી દસેક મિનિટ ચલાવીએ પંદર મિનિટ દસ પંદર મિનિટ તો અધ્યાત્મ રહસ્ય નામનું એક બીજું પ્રકરણ છે આ કલાપુ શ્રી લખ્યું છે પોતે લખ્યું છે અને એ તો થોડું સારું એવું સમજાય પછી આપણને મૂળ ગ્રંથ સમજાશે યો અધ્યાત્મનું રહસ્ય અનંત જ્ઞાની જીનેશ્વર પરમાત્માએ ભવ્યાત્માઓ ભવ્ય આત્માઓના હિત માટે અધ્યાત્મ સ્વરૂપ પ્રકાશ્યું છે એટલે જુઓ આમાં જે સ્પેસિફિક ભવ્ય આત્માઓ માટે જ છે આ એટલે અભવ્ય માટે નથી આ દુર્ભવ્ય માટે પણ નથી આ અને જાતિ ભવ્ય માટે પણ નથી કેવળ ભવ્ય જેવો માટે જ છે એ અધ્યાત્મનું શુદ્ધ સ્વરૂપ અધ્યાત્મ શાસ્ત્રો કે જીનાગમો પઠન પાઠન દ્વારા આત્મતત્વની સાચી ઓળખાણ થતા પર પૌદગોલિક પદાર્થોની પ્રીતિ મમતા મંદ થાય છે અને આત્મસ્વભાવમાં તન્મય બનવાની રૂચિ જાગૃત થાય છે અને તે રૂચિની તીવ્રતા અનુસાર આત્મા આત્મવીર્ય શક્તિ વડે આત્મ તન્મય બનવા પ્રબળ પુરુષાર્થ કરવાનો પ્રારંભ કરે છે અને સતત પુરુષાર્થના યોગે તત્વ રમણતા રૂપ ભાવ પ્રાપ્ત કરી અનુક્રમે પૂર્ણ સુખનો શાશ્વત સહજ આનંદનો ભોગતા બને છે તેથી સર્વ કોઈ મુમુક્ષુ મોક્ષની સુખની મોક્ષ સુખની અભિલાષાવાળા આત્માઓને અધ્યાત્મના શુદ્ધ સ્વરૂપને બતાવનારા અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણ મનન અને પરિશીલન કરવું અત્યંત આવશ્યક છે અમે એમણે ઘણું બધું આપી દીધું પેરેગ્રાફમાં કોણ ક્વોલિફાઈડ છે આમાં અને શું કરવું જોઈએ અને શેના માટે કરવું જોઈએ શા માટે કરવું જોઈએ શું પ્રાપ્તિ કરવી છે અને કઈ રીતે પ્રાપ્તિ થઈ શકે આ બધું એમણે એક જ પેરેગ્રાફમાં આપ્યું છે વિચારો તમે શું કહે છે અધ્યાત્મ જ્ઞાનના પહેલા માં પહેલી જે વાત છે અધ્યાત્મ કોને કહેવાય અધ્યાત્મ સારમાં મહોપદી છે અધ્યાત્મની વ્યાખ્યા કરી છે આપણા ઉપયોગને પરમાથી ખેંચી અને આત્મા તરફ લઈ જાય અને એમાં ડૂબાડી દે એ અધ્યાત્મ સાદી અધ્યાત્મની શબ્દ વ્યાખ્યા આવું જવું વહેવું આત્મા આત્મા તરફ વહેવું શેનું તો કે આપણા ઉપયોગ તો અત્યારે આપણો ઉપયોગ પરમા છે એ પરમાથી છૂટી પરમાથી ખેંચી અને આપણા આત્માની અંદર જે ડૂબાડે જે કરવાથી જેના અભ્યાસથી જેની પ્રેરણાથી અથવા તો જેના વડે જેના થકી જેના આધારે એ અધ્યાત્મ છે અધિ આય આત્મા મારા ઉપયોગને આ અધ્યાત્માના માધ્યમથી બારમાં જતો પાછો વાળી અને મારા આત્માની અંદર એ ઉપયોગને ને તો મેં અધ્યાત્મનો અભ્યાસ કર્યો એને અધ્યાત્મ કહેવાય કેવળ વાંચી જાઓ કેવળ સાંભળી જાઓ કેવળ ક્રિયા કરી જાઓ એ અધ્યાત્મ નથી અધ્યાત્મ તો પોતાના ઉપયોગને પોતાનામાં ડૂબાડવો એ અધ્યાત્મ છે તો શું કહેજો જુઓ અધ્યાત્મક જ્ઞાનના અધ્યયન અને મનન અધ્યયન કરો અધ્યયન એટલે વારંવાર તમે એને ગોખો તમે એને ગૂંટો અને મનન એટલે મનની અંદર એને પરિણમાવો એને વસ્તુને તો કે મનની અંદર રહેલો જે કચરો છે એનાથી દૂર થાય આપણા ચિત્તની અંદર જે પૂર્વ સંસ્કારો પડ્યા છે મલિન સંસ્કારો પડ્યા છે એને દૂર કરવા માટે વારંવાર તમારે ઝાડુ મારવું પડે અને એ આ મનન તે થઈ શકે આત્મ એટલે હું आत्मतत्व को पर की वस्तु नहीं शब्द में नहीं पुस्तक में नहीं ग्रंथ में नहीं आत्म तत्व तत्व एट हूँ तत्व नो सरल मीनिंग से जे छे ते, जेम छे तेम, हो એ તત્વ જેમ છે તેમ જેમ છે તેમ હોવું અને એનો સ્વીકાર કરવો એ તત્વ છે તો આત્મ તત્વ એટલે આત્માનો મૂળ સ્વભાવ સ્વરૂપ તો કે જે જ્ઞાન અને દર્શન હોય છે માત્ર જોવું અને માત્ર જાણવું તે સિવાય બીજું કાંઈ આત્મા કરી પણ ન શકે અને કરવું પણ ન જોઈએ કે સાચી ઓળખાણ થતા પર પૌગલિક પદાર્થોની પ્રીતિ મમતા મંદ થાય પ્રીતિ મમતા મંદ ક્યારે થાય એમાં જે પ્રયોજન આપણે ઉભું કર્યું છે ને પર પદાર્થમાં એ પ્રયોજન આપણે એમાંથી ખેંચી લઈએ તમે પ્રયોજન ભૂત બનાવો ત્યારે આત્મતત્વની પ્રાપ્તિ થાય છે અત્યારે આપણને પર પદાર્થો પ્રયોજનભૂત લાગે છે કેમ કે આપણે એમાં પ્રયોજન ઉભું કર્યું છે પ્રયોજન એટલે ખ્યાલ આવ્યો ને પ્રકૃષ્ટપણે આપણે યોજ્યું એટલે આપણે આપણી સાથે એને જોડ્યું છે પર પદાર્થને પર પદાર્થની અંદર પર વસ્તુની અંદર આપણે જે પ્રયોજન ઊભું કર્યું છે કઈ રીતે તો કે એને આપણે પ્રકૃષ્ઠપણે યોજ્યું એટલે જોડ્યું આપણી સાથે એ પ્રયોજનને આપણે દૂર કરીને આપણામાં એ પ્રયોજન ઊભું કરવું એટલે આપણને આપણે પોતાના આત્માને પ્રયોજન ભૂત બનાવવાનું છે આપણામાં પ્રયોજન ઊભું કરવાનું છે આત્મતત્વમાં પ્રયોજન ઊભું કરવાનું છે આ પ્રયોજન શબ્દ છે ને એ મોટા ભાગે દિગંબર દિગંબર ગ્રંથોના વિવેચનમાં બહુ આવે છે આ શબ્દ

હવે તમે એ પ્રયોજન તમારા પોતાના આત્મામાં લગાવો કે મારો આત્મા છે માત્ર તો તમારો તમારો પ્રવાહ સીધો બદલાઈને વળી અને આત્મામાં જશે અને એને અધ્યાત્મ કેવાય એટલે કે છે અહિયાં કે પર પૌદગલિક પદાર્થોની પ્રતિ મમતા મંદ થાય છે અને આત્મ સ્વભાવમાં તન્મય તન્મય એટલે એક રૂપ તો તમે પ્રયોજન ના જ્યાં સુધી ઊભું કરો આત્મામાં ત્યાં સુધી તમને એ સાચું નહીં લાગે સ્વીકારવા લાગ યોગ્ય પણ નહીં લાગે મારે આ સ્વીકારવું છે એમ પણ નહીં લાગે વાતો ગમશે તમને આત્માની વાતો જરૂર ગમશે એની એની પાછળ પણ એક કારણ છે એનું રહસ્ય છે આત્માની વાતો કેમ ગમે છે આપણને મારી વાત કેમ ગમે મને કેમ કે મને મારા ઉપર ઉઠકતો રાગ છે સમજણું મને મારા ઉપર એટલો બધો રાગ છે કે મને મારી વાત જે કોઈ કરતું હોય એ મને ગમે છે અને હું પણ કરું હવે તકલીફ ક્યાં છે કે હું કોણ છું સાચી સાચો હું કોણ છું એ નથી ખબર એટલે નામ અને રૂપની અંદર આપણે અટવાઈ ગયા છીએ એને સાચા માન્યા છે એ હું એ સાચું હું છે એમ માની એટલે એટલે મારી વાત કરે કોઈ તો મને ગમે છે વિચારજો ટાઈમ થઈ જવા આવ્યો છે એક એક લઈ લઈએ તો આત્મ સ્વભાવમાં તન્મય બનવાની રુચિ જાગૃત થાય છે અને છે એ કહે ને એ જ અહીંયા બતાવ્યું અને તે રુચિની તીવ્રતા અનુસારે એટલે રુચિ કેટલી તમારી તીવ્ર છે એને અનુસારે આત્મા પોતાની શક્તિ આત્મવીર્ય વડે આત્મ સ્વભાવમાં તન્મય બનવા પ્રબળ પુરષાર્થ કરવાનો પ્રારંભ કરે એટલે રુચિ વગર તો પુરુષાર્થ થવાનો નથી નંબર વન અને રુચિ ક્યારે થશે કે જ્યારે આત્મ સાચી ઓળખ ગુરુ થાય ત્યારે અને એ માટેનો પછી જે સતત પુરુષાર્થ જોઈએ એ સતત પુરુષાર્થ પણ આપણને એ રુચિ જ કરાવે છે રસ રુચિ જે વિષયમાં આપણને હોય એમાં આપણે સતત પુરસ્થ કરીએ છીએ ધન કમાવામાં જે રીતે આપણે રસ રુચિ પૂર્વક પ્રબળ પુરુષાર્થ કરીએ છીએ સંસારના પદાર્થોની પ્રાપ્તિ માટે પણ જે રસ અને રુચિ પૂર્વક પ્રબળ પુરસાર્થ કરીએ છીએ એ કેમ કે એ પદાર્થોથી મને સુખ છે એવી જે કોટી ભ્રામક માન્યતા જે છે માટે હવે એ માન્યતા જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી આપણો પુરસાર્થ એ દિશામાં ઉપડી શકવાનો નથી વળી શકવાનો નથી અને એનું સાતત્ય પણ રહેવાનું નથી આ હકીકત છે આ કડવું સત્ય છે પણ એ પચાવે છૂટકો છે જો તો શું થાય છે સતત જો પુરુષાર્થ થાય છે તો એના યોગે તત્વ રમણતા રૂપ તત્ત્વ રમણતા એટલે આત્મરમણતા અને એને ચારિત્ર કીધું આત્મરમણતાને ચારિત્ર કીધું ભાવ ચારિત્ર ભાવ ચારિત્રને પ્રાપ્ત કરી અનુક્રમે પૂર્ણ સુખનો શાસ્ત્રો સહજ આનંદ ભોગતા બને છે એને ભોગવી શકે છે તેથી સર્વ કોઈ મુમુક્ષુ મોક્ષ સુખની અભિલાષાવાળા આત્માઓને અધ્યાત્મના શુદ્ધ સ્વરૂપને બતાવનારા અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણ મનન અને પરિશીલન કરવું અત્યંત આવશ્યક છે આ પરિશીલન છે ને ફરી 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 આ મનન પછી જે પરિશીલન આવ્યું એટલે ઊંડાણની અંદર જે લઈ જવું એ પરિશીલન છે ફરી ફરી ચારે બાજુથી એનો વિચાર કરી અને આત્માની અંદર ઊંડાણમાં જવું એ પરિશીલન આપણે અહીંયા સુધી રાખ્યા છે અને આત્માનું શુદ્ધ લક્ષણથી આપણે શરૂ કરીશું બરાબર હવે નેક્સ્ટ ક્લાસની તમારે એ કહેવું હોય કહી દો હા આપણે આ

નવરતોનો બોતેનો કથામાં અને આવતા શનિવારે બપોરે 2 વાગે ગ્રાન્ડ પેરેન્ટ્સ જે પ્રોગ્રામ છે એમાં પણ ટેકનોલોજી શીખવાડવાના છે જેસીવાયસી ના યંગ સ્ટુડન્ટ્સ હા યંગ સ્ટુડન્ટ્સ મધર પ્લેસીસ ઓલસો અટેન્ડિંગ આ જે ગ્રાન્ડ પેરેન્ટ્સ નું છે પ્રદીપભાઈ બરોબર ચાલ

એટલે આપણી એક પણ આપણી ઉપયોગની એક પણ છિદ્ર અથવા તો એક પણ એનું કિરણ બહાર ન જવું જોઈએ જ્યારે તમે આ ગ્રંથનું સ્વાધ્યાય કરતા હો ત્યારે તમારો ઉપયોગની એકાગ્રતા એમાં રહેવી જોઈએ એનું પરિશીલનિલે ચારે બાજુથી થી

ઉપયોગની એકાગ્રતા જેટલી થાય ને અને ફરી ફરી તમે આજે કરો ત્યારે ઉપયોગ તમારો સઘન બને અને જે ઉપયોગ સઘન બને તો અંદર ઊંડાણ તમને પકડાય જે કઈ કહેવા માગે છે એનું ઊંડાણ આપણે પકડાય મૂળમાં ઊંડાણ નથી જતા આપણે બીજું બધું ઘણું કરીએ છીએ આપણે લંબાઈ પહોળાઈ ઘણી બધી છે આપણે અને એમ સારું છે ખોટું નથી કઈ પણ ઊંડાણ જોઈએ તમે દસ દસ ફૂટ ના સો કૂવા ખોદો તો પાણી નથી નીકળતું પણ હજાર ફૂટ નો એક કૂવો ખોદો એક જ હજાર ફૂટ નો ઊંડો ખોદો તો પાણી તમને પ્રાપ્ત થશે આ પરિશીલન છે એટલા ઊંડા તમે જશો એટલા પ્રમાણમાં એટલા પ્રમાણમાં તમને એની પ્રાપ્તિ થશે ખ્યાલ બરાબર so between now and the next uh, class, we should read this at least one time, two times. Hmm. I'm, i was guilty of not doing that. I, uh, we did a very nice swadhyaya uh, of Atmanubhuti panchata. that was my complaint for myself. Ke, like it was just going from saturday to saturday. Hmm. achu <laughs> કે જે બી સ્વાધ્યાય કરે છે એ સેટરડે ટુ સેટરડે કે મંડે ટુ મંડે કે થર્સડે ટુ થર્સડે વોટ એવર જે બી હશે એમ જ હોય છે તો એને માટે તો શું કહી શકાય બધાને નિયમ આપો કે એટલીસ્ટ એક ઇફ નથિંગ એલ્સ એટલીસ્ટ હાફ એન આવર લેવલ વિલ સ્પેન્ડ બિટવીન ટુ સેશન્સ

તો જેને તેને ટાઈમ હોય એ પ્રમાણે કરે અને પણ એટલીસ્ટ તમે એનું રિવિઝન કરો ને એક એટલીસ્ટ એક વખત આ આવશે કે ડેટ વી ટેન રાઈટ અને કોઈને અમુક પદાર્થ અંદરથી મળ્યા કોઈને અમુક મળ્યા તો બધાને ભેગા થઈ અને પછી આખું પરિણામ આવે અંદર આને પણ પરિશીલન કહેવાય હમ આવો ગોઠવો તમે એ જે જે જને જને રસ હોય એ આ રીતે ગોઠવાઈ શકે યાર આપણે ગ્રુપ બનાવો નેચર બેચર જનના હમ અને પછી એન્ડ એન્ડ વોટ એવર क्वेश्चंस મે કમ અપ વિચ વી મે નોટ બી એબલ ટુ આન્સર વી કેન બ્રિંગ ઇટ ટુ ધ નેક્સ્ટ સેશન ઓકે

કારણ કે તમે અત્યારે પ્રશ્ન પૂછી લીધો મને તમારા મનમાં પ્રશ્ન આવ્યો કારણ કે એ વસ્તુ સમજાવી નહીં આમાં ઘણી વખત શું બને કે શબ્દ જ સમજાવતો નથી બધો મેં જોયા લગભગ બધા ક્વેશ્ચન્સ તમે જુઓ એની એની ઇટીઓલોજી જુઓ તમે તો તમને શબ્દ સમજાતો નથી બાકી કંઈ તત્વો સમજાતો નથી એવું નથી કે તત્વોના ઊંડાણમાં જતા જ નથી ને પણ શબ્દમાં અટકી જાય છે તો શબ્દ શબ્દનો અર્થ મળી ગયો પછી આગળ વધે મારા અનુભવથી ના બે કારણ છે એક તો ચોપડી સામે જ જોતા નથી એટલે શબ્દ બરોબર સમજાય નહીં પછી ડિક્શનરી વાપરતા નથી એ બે વસ્તુ ના કરે વાઇન્ડ અપ ડિપેન્ડિંગ ઓન યુ રાઇટ ઇન ધ મિડલ ઓફ સેવન પીપલ ટુ આસ્ક ફોર અ સિમ્પલ એક્સપ્લેનેશન

તમારી કેરેક્ટરિસ્ટિક છે એ તમારા અભ્યંતર જે અથવા તો શું કહેવાય ને તમારામાં રહેલા જે ગુણો છે એની સાથે જ મેળ કરવો છે સો યોર કેરેક્ટર એ બી યોર ગુણ ખ્યાલ

दाखला तरीके आपू चुके बहुत चालू हम ते जो आने तक ડિક્શનરી હોય તમારી પાસે તો તમે લક્ષણનો અર્થ કરી લો અને ગુણનો અર્થ કરી તો તરત તમે ખ્યાલ આવી જાય એવી રીતે તમે જ્યારે આ વાંચીને આવો ને ધારો કે સ્વાધ્યાય તમે વાંચી લો એક વખત અને એમાં કોઈ શબ્દ સમજાય નહીં તો તમે ડિક્શનરી જોઈ જાઓ તો તમને કોઈ પ્રોબ્લેમ ન થાય તો તમને એકચ્યુઅલી અંદરથી જે કહેવા આપણે માંગીએ છીએ એ સમજાય રાઈટ

કરતો મોસ્ટલી તો આઈ આઈ એટલીસ્ટ પર્સનલી ફીલ કે ક્વેશ્ચન્સ આર આર ગુડ એન્ડ એનાથી બધાને ક્લેરિટી વધે છે તો એવા તત્વના અંદરના ઊંડાણના પ્રશ્નો હોય ને તે બરોબર છે કે જેની અંદર આપણે સમજવું છે એનું કનેક્શન કરવું છે એ કનેક્શન માટેના શબ્દ બરોબર છે પ્રશ્નો અમુક અમુકના પ્રશ્નો બહુ સુંદર હોય છે પ્રમુખના માં ખાલી એનો શબ્દ સમજાતો ન હોય કેવો હોય એટલે તો ડેફિનેટલી